पर तू ये अपनी बात मान के नहीं निकली। दीकरी ने काजे पोता ने जीव देवा तैयार थे बाप ने आखिर नहीं समय एनी दीकरी ने लाज लो तू समझाऊ छु लागे ने तू हाँ मने खातरी छे के ना के मारी समझावी समझ से गरीब मनी साथ एकला रहवा दो ठीक छे पण जो चालाकी करवा मती तो जे हाल नागदे ने थशे एज तारा थशे समझी आओ, नाग भी मानी गया छे। शु? मानी गया? नाग दे, कस्तूरी ने कही, ये सचु, लगन करवा राजी छे ने? हाँ। पराने हाल नकी पार्टी ने दिख रही? ना, वीरा, मोकल कोई ने, मैं तेरा उगोल ने, आप गड़ी लगन पता भी ना की। उबर, एक ने एक दिख रही थी आनंद माँ, रंगे चंगे भले पहना वाले दो, और प्रथम देरी तो उकेला तो हर, देरी तो उकेलवा दो, हमारे आंगने मानवर उपाय, हमें जान जोड़ी ना आओ, इस तारु लागे, इलाज अपनी शोभा की। अंत हमारा भरोसा शो। हाँ, तुमने वक्त दिए, तो लगन माँ विगन उभू करो, ने मारा भाई ने लीला तो ने पाछा वरवू पड़े नहीं वरवू पड़े आनंद बा लगन ना खा तो मने माँ भगवान जी ने हाल छे बस मारे पूछो आनंद छेड़ी नावे ते नाम देनी आदे शक्ति बस स्त्री ने मर्यादा जाया हुआ पंतक आँखा माँ पंपा ऐला वाला ना आजे बल स्त्री पाचर अही से दे दौड़ी आ गया आनंद नाग दे मारे मन परस्त्री नथी नथी आनंद ने थनार भाभी तुम्हारा माटे परस्त्री नथी थनार भाभी हाँ आजे नाग दे ने वीरा ना लगन छे नक्की मौत जाने तुमने बनने भाई बहन ने लवरी उपड़ी लागे छे नाग दे कई जाए वात खोटी छे साची वात ने खोटी छे रीते कहूंगा नक्की आ बनने भाई बहने तेरे बड़ जबरी हाथ पड़ा भी लागे ना हुआ ना मोजी चीजों क्या लगन था तू आ फिराने लगन कर मैंने बोली मारी प्रीत बोली तेज तेज कहूँ तूने कि स्वर्ग नो सुख छोड़ीश सत्वरो नहीं छोड़ो इतारा बैन भूले भाग्य माँ लखाए लो भोगा उस पड़े छे वाला तो हाल भाग्य माँ लखे लक्षणों पूछी ना छे हाल आप ना ले घुसवा मत थे तो भेड़ा पाप ना ले घुसाई जाए भाग्य तो सौ ना एक बीजे हरे जोड़ा ला पड़े छे पर भ्रमी प्रीत नो नाटक करनारी नारी ते प्रीत तो करे पर नभावी ना जाने हमें सब अपनी प्रीत भी हासिल कर सी ठीकड़ी उड़ा सी तेनी प्रीत नो कोई भरोसा नहीं करे वधु तो सुख मैं तेरे खरा अंतर की चाहिए थी तारी हाँ ए मन जीवन पर ना ए मौत जा रहे क्या सुखी रह जी हवे मने भरोसो बैठो कि आ वीरा नो वट रहेशे अने नाग दे मने वरशे ने वाळो नाग वसे पोताना मौत ने कांसल भेळा जाओ ने करो लगन नी तैयारी શું છે કસ્તુરી કઈ એવડું પગલું ન ભરી વેચતા ગામની ઓતરા થી ફોન આવેલો મંદિર માં આજ રાતે વાત જોજો ના કે તમે ત્યાં મળશે શું કામ જાજુ કહેવાની બેન નથી બાપુ જરૂર આવજો માં ભગવાનની રક્ષા કરશે
ફેરા ફેરવી દો એટલે તમારા લગ્ન જ થાય કા? અરે પણ તમારા લગ્ન તો અમારા ઘરના ગોળિયામાં જ અમારો દીકરો રમતો હશે ને ત્યારે થશે. બનાવટ કરી ભગવાન ભોળાનાથ, જગતના રૂડા માનવીઓ મને ઊંડે કુવે ઉતારીને વ્રત વાટ્યા છે. ઘરનો દાછેર હું વનમાં ગયો તો વન સળગી ઉઠ્યા. મારા માટે આ જગત જીવવા જોગ નથી રહ્યું. શંભુ, જીવવા જોગ નથી રહ્યું. આજ કોઈની જાન હાલી છે, કોઈનો જાન જશે. વીલડે ચડીને હાલ્યા, કોઈ કાંદે ચડીને જાશે. વીડાની જાનને વળાવી દીધી છે. વાળો ઘાવ છાપ છે. તમે જટ પોગો મંદિરમાં વાળો નાક તમારી વાત નું છે. તારે શરણ મારી નાક દેવતા પેટ કટાર ખાઈને આત્મહત્યા કરવાના પાપ માંથી મને ઉગારી લીધો. નાગદેવતા, નાગદેવતા, આપે જે પ્રાણ મને આપ્યા હતા તે આજે આપના ચરણોમાં હું પાછા ચડાવું છું. સ્વીકારી લો મારી પ્રાણ પૂજા, નકર મારે ન છૂટકે પેટ કટાર ખાઈ આત્મહત્યા કરવી પડશે. હરી લો મારા પ્રાણ પ્રભુ, હરી લો. માંગવા જો મારે ગંગડે અને તિરખ્યું જમે તડાય એ હવે કાતા પગની માં એવા વાગે પણ છોડે નહીં. મંદિરના પથ્થરો, દિવાલો વિદાય પહેલા એક સંદેશો મૂકતો જાઉં છું. કદી બોલે છું કે જો નાગમતી અહીં આવે તો એને એટલું કહેજો કે છેલ્લા શ્વાસ સુધી મારા નાગની જીભે એક જ નાગ હતું. નાગદે, કસ્તુરી, કસ્તુરી તો ક્યારેક તમારા ભાઈને થઈ ચૂકી હતી જયારે નેસડામાંની આગ અમારા લગ્નની વેદી બની. પરણ્યાની પહેલી જ રાતે એમણે મારી સાથે લગ્ન શુભ માંડ્યું. ભગવાન ભોળાનાથ નો આશીર્વાદ લઈ અટાણે તો બેન પડી ગયા હશે. શું
તમને મળવા અઘરી બનેલી તમારી નાગદે ને ખોટી કરું મેં. ખોલો દરવાજો, ખોલો. દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અપાય છે. જેની દીકરી સતી થતી હોય, પતિ હારે જતી હોય, એ બાપ અભાગી નહીં, સદભાગ્ય છે બાપુ. અમારી હારે તે કરેલા કપટના બદલામાં અમે તને મોતની સજા દેવા જઈ આવ્યા હતા, પણ હવે તું સતી થવા તૈયાર થઈ છે તો ચર્જ જતા હે. આ ચાપીશ હો. મારા જેવી ભાગ્યશાળી કોણ હશે જેની ચિતા એના બહેનના હાથે સળગે? પ્રભુ, તમારા આશીર્વાદે અમે એક થયા છે. બસ છેલ્લી વખતે તમને બિરદાવી લઉં. ચિતા સળગાવો. બેન, સળગાવો ચિતા.
મારું જીવતર ધન્ય થયું, મારું મોત સુધી. અખંડ સૌભાગ્યવતી થાય છે દીકરી, નંધવાયેલા સૌભાગ્ય સાથે ચિતા માથે દેખી છું. તારી પૂજાથી હું પ્રસન્ન થયો છું, નાગવાળાના પ્રાણ પાછા આપવા આવ્યો છું. સાચે જ મડામાં તો પ્રાણ આપ જ પૂરી શકો પ્રભુ, તો મોડું કાં કરો? પ્રાણ પૂરીશ, પણ પ્રાણના બદલામાં કોઈએ પોતાના પ્રાણ આપવા પડશે. બોલો, છે કોઈ તૈયાર જીવને બદલે જીવ આપવા? હું તૈયાર છું પ્રભુ. ના નાગદે, વાળો નાગ તારું ખાલી ખોળ્યું જોશે તો એ પણ નહીં જીવે, એના કરતા તો તમે મારો પ્રાણ લો પ્રભુ. તો દેવી પુત્રના પ્રાણ લેવાનું પાટે મારા નાગના જીવતર માટે લાગે, એના કરતા નાગ દેવતા મારો જીવ લો, મારો પ્રાણ લો. કરમચંદ, ના મને રોકોમાં ભાભી ભેડુના મોત પછી મારા જીવતરમાં કોઈ હવા જ નહીં રહે. ભાઈબંધી ભાઈબંધી વગર હું નહીં જીવી શકું, હું મારો જીવ દઈશ અને મળતા મળતા પ્રભુને પ્રાર્થના કરીશ કે મારો બીજો જન્મ તમારે કોરે દે. એટલે પછી લક્ષ્મણ જતી જેવા દેવ ને કોઈ દુતાસન ના કહે. તારી ભાવના હું સમજુ છું ભાઈ, પણ આજે જ તારા લગ્ન થયા છે, તું જીવ દે તો પાનકોર નો ચાંદલો ભૂસાય, મારો સંસાર માંડવા હું કોઈનો ચાંદલો ભૂસાવા નહીં દઉં. નાગદે, હું ફેર ભાગ્યની છું, આજે જ મારા લગ્ન થયા છે, પણ મારું સાસરિયું મને નહીં સંગ્રે. કૂવો પૂરવાનું પાપ કરું એના કરતા તો મારા પ્રાણ દઈ હું અમર ન થઉં. મારા પ્રાણ સ્વીકારો પ્રભુ. ના દીકરી, મરવાની ઉંમર તો મારી છે. બાપુ, કાનસુર કાકા, કડવા બેન માટે માફ કરજો, વાળા નાગને દઈ દઈને કેટલા વર્ષ દઈ શકશો? જુવાન ખોળ્યા માટે તો જુવાન પ્રાણ જોઈએ. તમે કહેવા શું માંગો છો અણલબા? એ જ, હું મારા પ્રાણ દઈશ. તું તારો જીવ દઈને આ બેરીને જીવાડીશ? ના ભાઈ, વેર ની ભાવના ત્યારે જ મરી ગઈ જયારે મેં એક સતીને જોઈ, સાક્ષાત પ્રભુને ખેંચી લાવતી એક શક્તિને જોઈ. એ મને સમજાવ્યું કે ભલે હું સ્ત્રી થઈને જન્મે, પરાણે પત્ની થઈ, પણ સતી થતા મને ન આવડે. આનંદભા, સતીના પગલા પૂજાય છે, એ મારા જીવનમાં ભૂસાય છે. બે લઈને હું મહાન થવા મથી મેં પળે પળ વામણી થતી ગઈ, હવે વામણા થઈને નથી જીવવું, મરીને પાપ ધોવા છે. નહીં નહીં, વાળા નાગ જેવો પતિ પામવા છતાં હું એમને પામી ન શકી, વેરથી હું એમને જીતી ન શકી. પ્રેમથી મને જીતતા ન આવ્યો, તારો પ્રેમ જોઈને મને પ્રેમના મૂલ્ય સમજાના. હવે ખોયું એમનું ને પ્રાણ મારા, હયું એમનું ને ધબકારા મારા. આ રીતે જ હું એમનામાં સમાઈ જઈશ ને સદાય સાથે રહીશ. આજ મારા ગુનાઓની સજા છે ને મારા પાપનો પ્રાયશ્ચિત છે. પણ આણંદમાં જગત પણ ભલે જાણતું કે જેના હૈયામાં હળાહળ જીવ લઈ જાય છે એના હૈયામાં અમીનું એક ટીપું જ છે જે જીવાડી શકે છે. વાળું નાગ બેઠા થશે તો જ મારા પાપ ધોવાશે. નાગદે, તો જ મારા પાપ ધોવાશે. ના ના, હું તમને નહીં મારવા દઉં. આમાં તો અડ્યો તો તેને ભગવાન ભોળાનાથની આણ છે. કસ્તુરીને સાચ્યું છે, નાગ દેવતા મારો પ્રાણ સ્વીકાર કરો. બહેન, આણરબા જેવું પ્રાયશ્ચિત્ત કરવાની હિંમત સામાન્ય માણસોમાં નથી હોતી વાળા. એ જ તો માનવી અને માનવી વચ્ચેનો ભેદ છે. બાકી જગતમાં જ્યાં સુધી નાગવાળ અને નાગમતીનું નામ રહેશે ત્યાં સુધી આણંદ અમર રહેશે.